विद्यार्थी मित्रों आपणे चौथो पाठ चाले छे तेनी अंदर बीजा पेज उपर छेल्ला फकरा तरफ जईए छीए। बराबर बराबर सारी रीते तैयारी करता रहेजो, सारी तबियत ने साचवी अने अभ्यासनो पुनरावर्तन जे चालेलो होय एने बराबर सारी तैयारी करता रहेजो। चैप्टर चार वल्भी विद्या स्थानकम, वल्भी विद्या स्थानकम छेल्ला फकरा तरफ आपणे जईए छीए। टेक्स्टनी तमे जोता रहेजो, पहेला हुं वाचन करू छुं। ख्रिस्तास्तः पूर्वं प्रायः पंच शताब्द्यां भगवतः महावीरस्य जन्म अभवत्। तस्मिन् काले भगवता महावीरेण यः उपदेश प्रदत्तः सः आगमन नाम्ना प्रसिद्धः वर्तते। अयम् आगमः वर्ष पञ्चशतं यावत् मौखिक परम्परायां सुरक्षितः आसीत्। एवं हि श्रूयते यत् ख्रीष्टस्य तृतीयायां शताब्द्यां नागार्जुन नाम्ना प्रसिद्धः विदुषः अध्यक्षया तायाम् एका जैन साधूनां समितिः मिलिता। अस्याम् आगम ग्रन्थानां लेखनस्य प्रस्तावः अभवत्। अत्र लेखनबद्धा वाणी वल्भी वाचना नाम्ना प्रसिद्धः जाता। ख्रीष्टस्य नवम्यां शताब्द्यां वल्भीनगरस्य विनाश अभवत्, परन्तु तस्य अवशेषाः अद्यापि तस्य समृद्धिं सूचयन्ति। एवं भारतस्य प्राचीनेषु विद्याकेन्द्रेषु वल्भी एकतमम् आसीत्, इतिहासे च अद्यापि वर्तते। ख्रीष्टतः पूर्वे, એટલે ઈસુ ખ્રિસ્તની પૂર્વે, પૂર્વે એટલે પહેલાં અથવા પૂર્વ શબ્દ લખો તો બી ચાલે, પ્રાયર મોટે ભાગે એમ કે લગભગ ઘણું કરીને જે શબ્દ લેવો મોટે ભાગે અથવા ઘણું કરીને પંચમ શતાબ્દ્યાયમ પાંચમી સદીમાં ભગવત ભગવાન મહાવીરસ્ય ભગવાન મહાવીરનો જન્મ અભવત એટલે થયો હતો। तस्मिन एटले ते समये, तस्मिन काले ते समये भगवान महावीरे जे य एटले जे उपदेश एटले के उपदेश प्रदत्त एटले आप्यो हतो, स एटले ते आगम आगम नामना प्रसिद्ध वर्तते, आगम नामे प्रसिद्ध वर्तते एटले छे प्रसिद्ध एटले जाणीतो तो प्रसिद्ध। अयम एटले आ आगम, एटले आगम एटले जैन धर्मनो ग्रंथनुं नाम छे, जैन धर्मना ग्रंथनुं नाम आगम। वर्ष पंचशतम एटले पांचो वर्ष सुधी, वर्ष पंच एटले पांच, शतम एटले सौ, एटले पांच गुणे सौ करे एटले पांचो, पांचो वर्ष सुधी ज्यां सुधी मौखिक परंपरामां सुरक्षित हतो एटले के रक्षित हतो एम, मौखिक परंपरायां मात्र વક્તા બોલે ને સામે સાંભળીને એ રીતે એના બધા નિયમો એના એ રીતે એને સાંભળી અને સુરક્ષિત રાખવામાં આવ્યું હતું। આ સૂચવે છે કે એમ હી ખરેખર એમ કે હી એટલે શ્રુયતે એટલે આમ સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તની તૃતીયામ શતાબ્દ્યામ ત્રીજી સદીમાં, તૃતીયામ શતાબ્દ્યામ ત્રીજા સૈકામાં અથવા ત્રીજી સદીમાં નાગાર્જુન નામે પ્રસિદ્ધ વિદ્વાન, વિદુષા એટલે વિદ્વાનની પંચમી ષષ્ઠી વિભક્તિનું રૂપ છે વિદુષનું, અધ્યક્ષતામાં એટલે એના પ્રમુખ પદે એમ એકા જૈન સાધુનામ સમિતિ મળી। એક એટલે એક જૈન સાધુની સમિતિ કેવી એટલે એક વાપર્યું, જૈન સાધુની સમિતિ એટલે કે સભા મળી હતી। અશ્યામ આમાં આ આગમ ગ્રંથાના આગમ ગ્રંથોના લેખનનો લેખન છે એટલે લેખનનો પ્રસ્તાવ અભવત, સંધિ છે એટલે પ્રસ્તાવ થયો। અત્ર અહીં લખાણબદ્ધ વાણી વલ્ભી વાચના કયા નામે, વલ્ભી વાચના, વલ્ભી વાચના નામે પ્રસિદ્ધ થઈ। ઈસવીસનની નવમી સદીમાં વલ્ભીનગરનો વિનાશ થયો, કઈ સદીમાં, તો કે નવમ્યામ શતાબ્દ્યામ નવમી સદીમાં
ખ્રિસ્તસ્ય ઈસુ ખ્રિસ્તની એટલે તો ખ્રિસ્તની નવમી સદીમાં કયા શહેર વિદ્યા કેન્દ્રનો તો કે વલ્ભીનગરનો વિનાશ થયો હતો પરંતુ તસ એટલે તેની તેના અવશેષો આજે પણ અદ્યપી એટલે તેની જાહોજલાલી સમૃદ્ધિ અથવા જાહોજલાલી શબ્દ લખો તો બી ચાલે સૂચવે છે આમ ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્ભી એક હતું અને ચલ્યો અને ઇતિહાસમાં આજે પણ વર્તત એટલે છે ઈસુ ખ્રિસ્તની પૂર્વે અથવા પહેલાં ઘણું કરીને અથવા લગભગ અથવા મોટે ભાગે પાંચમી સદીમાં ઈસુ ખ્રિસ્તની પૂર્વે ઘણું કરીને પાંચમી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. પ્રશ્ન પૂછે કે મહાવીર સ્વામીનો જન્મ ક્યારે કઈ સાલની અંદર ઈસુસન તો પંચમ્યામ શતાબ્દ્યામ પાંચમી સદીમાં. કોનો જન્મ? મહાવીર છે જન્મ એટલે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તસ્મિન કાલ એટલે તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે સમયે મહાવીર ભગવાને જે ઉપદેશ આપ્યો હતો પ્રદત્ત એટલે આપ્યો હતો તે આગમ નામે પ્રસિદ્ધ છે એટલે કે જાણીતો છે. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો એ આગમ ગ્રંથ તરીકે જાણીતો છે. આ આગમ આગમ એટલે મેં તમને કીધું જૈન સાધુના ગ્રંથનું નામ છે. આ આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત એટલે કે સુરક્ષિત હતો એમ સંભળાય. ખરેખર એમ સંભળાય છે કે ઈસવીસનની અથવા ઈસુ ખ્રિસ્તની ત્રીજા સૈકામાં અથવા ત્રીજી સદીમાં, સૈકો એટલે 100 વર્ષ બરાબર, શતાબ્દી એટલે ત્રીજા સૈકામાં ત્રીજી સદીમાં કોણ પ્રસિદ્ધ થયું વિદ્વાન? તો કે નાગાર્જુન નામે એક પ્રસિદ્ધ એટલે કે જાણીતા વિદ્વાનની અધ્યક્ષતામાં. કોની અધ્યક્ષતામાં? તો કે નાગાર્જુન નામના વિદ્વાનની અધ્યક્ષતામાં એટલે પ્રમુખ પદે બીજો શબ્દ લેવો હતો એક જૈન સાધુની સમિતિ મળી હતી. મિલિતા એટલે મળી હતી. જૈન સાધુની સમિતિ કોના અધ્યક્ષતામાં કોના પ્રમુખ પદે? તો કે નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષા. હા, પંચમી ષષ્ઠી વિદુષા રૂપ જે વિભક્તિનું રૂપ છે એનું પંચમી ષષ્ઠી વિભક્તિ એકવચન રૂપ છે એમ છે. અશ્યામ આગમ ગ્રંથનામાં એમાં આગમ ગ્રંથોના લેખનનો પ્રસ્તાવ અભોત. તેમાં આગમ ગ્રંથોનો લેખન લખાણની શરૂઆત એમ લેખનની લખાણનો પ્રસ્તાવ અભોત એટલે પ્રસ્તાવ થયો હતો. પ્રસ્તાવ હ પ્લસ અભોત સંધિ છે. અહીં લખાણબદ્ધ વાણી કયા નામે એમ કે પ્રસિદ્ધ થઈ? તો કે વલ્ભી વાચના. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે આગમ ગ્રંથ તરીકે જાણીતો બન્યો અને એ ત્રીજી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં એક જૈન સાધુની સમિતિ મળી અને એ ગ્રંથ છે એ લખવાની કે શરૂઆત થઈ. કારણ કે શરૂઆતમાં મૌખિક પરંપરામાં ચાલતો હતો તો એ જે પ્રસિદ્ધ થયો તે કોના અધ્યક્ષતામાં? એક તો કે નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં. અને એ જે લખવાની શરૂઆત પ્રસ્તાવ થયો હતો એ લેખન લખાણબદ્ધ જે વાણી છે કયા નામે પ્રસિદ્ધ? કે વલ્ભી વાચના. પ્રશ્ન છે, ધ્યાન રાખજો બરાબર. વલ્ભી ના વાચના નામે પ્રસિદ્ધ એટલે કે જાણીતી થઈ હતી. ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તની નવમી સદીમાં શતાબ્દ્યામ સપ્તમી વિભક્તિ એકવચન રૂપ છે નદ્યામ એમ શતાબ્દ્યામ બરાબર, ધ્યાન રાખજો. અહીંયા રૂપ છે વિભક્તિનું નવમ્યામ શતાબ્દ્યામ. જે આવું પદ આપેલું આ પદ તો આ પદ જ સંખ્યા વાચક સંખ્યા તમારે લખવાનું શતાબ્દ્યામ નવાબ્દ્યામ બરાબર. તો એ રીતે શતાબ્દ્યામ તો અહીંયા નવનું યોગ્ય પદ મૂકો તો નવમ્યામ જ લખો આને ઉચ્ચારણ પણ શતાબ્દ્યામ તો નવમ્યામ એમ સપ્તમી વિભક્તિના રૂપ છે.
आ शताब्दीनु रूप छे, शताब्दीनु। वल्लभी नगर नो विनाश थयो हतो, वल्लभी नगर नो विनाश क्यारे थयो एम प्रश्न पूछे तो नवम्याम शताब्द्याम, आवड़ी जाए। परंतु तस्य, परंतु तेना अवशेषो अद्यापि, संधि से अद्य प्लस अपि, आजे पण तेनी जाहो जलाली, जाहो जलाली अथवा समृद्धि सूचने सूचवे छे। आम एटले एम भारतना, ए प्रमाणे के भारतना प्राचीनेषु विद्या केन्द्रेषु, सप्तमी विभक्ति बहुवचन रूप से बने, प्राचीन विद्या केन्द्रों में वल्लभी एक हतु, अने लेवानु छे एटले, अने इतिहास में आजे पण छे। ख्रिस्तात पंचमी विभक्ति, ईसु ख्रिस्तनी पंचमी विभक्ति रूप से ख्रिस्तस्तात प्रा एटले मोटे भागे पूर्व एटले अगाउ पहेला, पंचशताब्द्याम पांचमी सदी में, सप्तमी विभक्ति एक वचन रूप से शताब्दी नु दीर्घ कारण शताब्दी, महावीरस्य षष्ठी विभक्ति एक वचन नु रूप से षष्ठी विभक्ति एक वचन, स्य से एटले जन्म अभवत, जननी तो जन्म नो पर्यायवाची शब्द छे, पछी अभवत तो अभवत नो तमारे शब्द फेरवो होय तो स्मना प्रयोग में तो के भवती स्म, स्मना प्रयोग में आ वाक्य आपेलू होय स्मना प्रयोग में फेरवो के तो भवती स्म, अने भवती स्म आपेलू होय तो अभवत लखो, अशब्द छे एटले भूतकाळ, त्रीजो पुरुष, लड़ लकार, परस्मय पद, त्रीजो पुरुष एक वचन रूप से अम व म स तम त, अम व म स तम त, तो आखो से मध्यम पुरुष बहुवचन में, अने त्रीजो पुरुष त हलन एटले त हलन से अशब्द से भूतकाल, त्रीजो पुरुष एक वचन रूप, अने वर्तमान काल परस्मय पद नींदर फेरवता भवती स्म, एने स्म नो प्रयोग थयो। सप्तमी विभक्ति एक वचन रूप से सर्वनाम नो तस्मी नो काल के समय, महावीर तृतीय विभक्ति रूप से महावीर जे प्रदत्त आप कर्मणी भूत कृदन रूप से प्रदत्त, तहता ने तम एट्ले कर्मणी भूत कृदन थाय, तहता ने तम प्रत्ये लागेलो होय क्रियापदनी पाछळ तो कर्मणी भूत कृदन, वर्तते वर्तमान काल त्रीजो पुरुष, वर्तमान काल लटलकार वर्तमान काल, आत्मनिपद त्रीजो पुरुष एक वचन रूप से ते, ई वहे महेशे इथे द्वे ते, त्रीजो पुरुष एक वचन आत्मनिपद में वर्तमान काल में। आगम जैन धर्म ग्रंथ नु नाम से, महावीर भगवान ने जो उपदेश आप्यो ते आगम ग्रंथ, 500 वर्ष सुधी, केटला वर्ष सुधी, पंचशतम, शतम एटले सौ संख्यावाचक शब्द से, 500 वर्ष सुधी मौखिक परंपराया, मौखिक परंपरा नींद मौखिक रीते बोलवामां आवतो देम सुरक्षित ह कर्मणि कृदन सुरक्षित आसीत एटले हतो, भूतकाल त्रीजो पुरुष एक वचन रूप से अस्तिस्म, स्मनो प्रयोग करो तो अस्तिस्म, आनो स्मनो प्रयोग करवो तो शुं थाय अस्ति स्म, त्रीजो पुरुष एक वचन छे एटले श्रुयते एटले संभळाशे, वर्तमान काल आत्मनिपद त्रीजो पुरुष एक वचन रूप से श्रुयते संभळाशे के ईसु ख्रिस्त एटले षष्ठी विभक्ति रूप, ईसु ख्रिस्तनी तृतीयाम शताब्द्याम त्रीजी सदीमा सप्तमी विभक्ति एक वचन रूप से, नागार्जुन विद्वान नाम से अने प्रसिद्ध छे षष्ठी विभक्ति एक वचन रूप से, विदुष एटले विद्वान पंडित, अने विदुष नो पंडित जे शब्द छे विदुष एनु षष्ठी विभक्ति अने पंचमी विभक्ति एक वचन रूप छे एटले विद्वान, अध्यक्षतामां एका स्त्रीलिंग नो शब्द समिति केवी, तो समिति केवी एटले अहीं स्त्रीलिंग एका शब्द आयो छे, एक पुल्लिंग में आए, एक शेमां आवे पुल्लिंग में आए, पुल्लिंग नो वाक्य होय अने एका स्त्रीलिंग ना वाक्य में आए, एकम नकुशमलिंग आए। जैन साधु नाम षष्ठी विभक्ति बहुवचन रूप से, जैन साधु नी समिति मिलिता एटले मळी,
कर्मणी कृदंत में लेव तो कर्मणी कृदंत मिलेता अस्यम आ ग्रंथो न षष्ठी विभक्ति बहुवचन आ ग्रंथों लेखन से लेखननी षष्ठी विभक्ति एक वचन रूप से प्रस्तावो अभवत तो एनी संधि लेवी हो तो शू थे प्रस्ताव प्रस्ताव प्लस अभवत ओ नो विसर्ग करवानो ओ नो शू करवानो विसर्ग અને અવગ્રહ ડ નો શું કરવાનો અ કરવાનો બરાબર એને જોડવું હોય તો આ રીતે ઓ કરી પ્રસ્તાવો અભવત ડ અવગ્રહ મૂકી જોડી દેવાની જોડવાની કહેતો છૂટી પડે તો આ રીતે છૂટી પાડવાની વલ્ભી વાચના નામ કયા નામે પ્રસિદ્ધ વલ્ભી વાચના નામે પ્રસિદ્ધ જાતા જાતા એટલે થઈ હતી કર્મણી કૃદન જાતા જો જાત નો થયું જાતમ નો થયું ધ્યાન રાખજો કૃદન જાતા એટલે વાણી વલ્ભી વાચના વાણી કેવી એટલે સ્ત્રીલિંગની અંદર શબ્દનો યુઝ છે એટલે જાતા એટલે થઈ કર્મણી કૃદન છે શતાબ્દ્યામ પછી રેખાંકિત શબ્દ તમને પૂછે કે આ શબ્દ નવનો યોગ્ય શબ્દ તો નવમ્યમ કેમ કે કેવું આ વિભક્તિનું રૂપ આપેલો એ જ પ્રમાણે તમારે અહીંયા એવું જ રૂપ મૂકવાનું અહમ નવમ્યામ કક્ષાયામ પઠામી એમ હોય ને તો નવમ્યામ કક્ષાયામ કક્ષાયામ યામ શતાબ્દ્યામ આમ હોય તો અહીંયા એવી જ સંખ્યાવાચક શબ્દનો ઉચ્ચારણવાળો શબ્દ તમારે મૂકવાનો વિકલ્પમાંથી વિકલ્પ આપેલા હોય તો સંખ્યાવાચકમાં નવમ્યામ શતાબ્દ્યામ તો નવમ્યામ એ રીતે ઉચ્ચારણવાળો શબ્દ મૂકવાનો વલ્ભીનગરનો વિનાશ થયો અભવત મેં તમને શીખવાડી દીધું છે ભવતી સ્મ એ રીતે મૂકવાનો વિનાશનો વિરોધી એટલે સર્જન પરંતુ રેખાંકિત શબ્દ માટે લેવાનો કે રીતે લખ્યો આમ લખેલું હોય પરંતુ તો તમારે સુધારવાનો આ ખોટો શબ્દ છે સાચો શબ્દ આ લખવાનો રેખાંકિત શબ્દ આ રીતે લખેલો હોય તો તમારે આ રીતે એનો લખવાનો સુધારી તત્સર્વનો ષષ્ઠી વિભક્તિ એક વચન રૂપ છે અવશેષો અદ્યાપિ આજે પણ એમ કહેશું અદ્યાપિ તો અદ્ય પ્લસ અપિ એ રીતે એની સંધિ છૂટી પડે સૂચયંતિ વર્તમાનકાળ પરસ્મય પર લટલકાળનું ત્રીજો પુરુષ બહુવચનનું સૂચયંતિ વર્તમાનકાળ ત્રીજો પુરુષ બહુવચન રૂપ છે મી વહ પરસ્મય પર વર્તમાનકાળ બોલું છું લટલકાળ મી વ મ સી થ થ તી તહ અંતિ વર્તમાનકાળ ત્રીજો પુરુષ બહુવચન રૂપ ભારતસ્ય તો ભારતના ષષ્ઠી વિભક્તિ એક વચન રૂપ છે પ્રાચીનેષુ વિદ્યા કેન્દ્રેષુ શું શબ્દ છે રામેશુ દેવેશુ જનેશુ વનેશુ ટૂંકમાં શું આવે એટલે સપ્તમી વિભક્તિ બહુ વચન જ હોય તમારે યાદ રાખવું આ સ હોય કે આ સ શબ્દ હોય સપ્તમી વિભક્તિ બહુ વચન જ હોય પ્રાચીન વિદ્યા કેન્દ્રેષુ ને એક તમને એક આશિત એટલે હતી એક જ કેન્દ્ર હતું ઇતિહાસે એટલે ઇતિહાસમાં સપ્તમી વિભક્તિનું ઇતિહાસમાં અદ્યપી આજે પણ વર્તતે એટલે છે વર્તમાનકાળ ત્રીજો પુરુષ આત્માની પદનું રૂપ છે વર્ત તે ત્યાર પછી આગમ ગ્રંથ આપેલો હતો કે આગમ હ આગમો આગમા આગમા હા અથવા આગમ આગમમ આગમમ આગમો આગમાનો એ રૂપ તમને પદવાળા આપેલા હોય તો તમારે એ રીતે બનાવવાનું કે આગ મમ આગ મો અને આગમાનો રૂપ બનાવવાના કહેવામાં આવે તો આ રીતે તમારે એના બનાવવાના વિભક્તિના રૂપની અંદર એવી રીતે કેન્દ્ર શબ્દોને આપે તો કેન્દ્રના બનાવવાના હોય તો કેન્દ્ર શબ્દો તો કેન્દ્રયો હો જે વિભક્તિને આપેલા છેલ્લું પદ આપેલું જોઈ લેવાનું તો કે કેન્દ્રયો હો કેન્દ્ર હો કેન્દ્રયો હો કેન્દ્રે શું તો એના કેન્દ્રના રૂપે કેન્દ્ર કેવું બરાબર તો કેન્દ્રે કેન્દ્રયો હો કેન્દ્રે શું
વિભક્તિના રૂપ જ્યાં જ્યાં આપેલા હોય તમારે દેવનું રૂપ તૈયાર કરવાનું વનનું બરાબર ટેક્સ્ટની અંદર અભ્યાસની અંદર આપેલા છે જોજો બીજા અભ્યાસ પહેલા અભ્યાસની અંદર આપેલા એ જોજો અને એ રેખાંકિત શબ્દોવાળા શબ્દો તમારે આ રીતે બનાવવાના થાય તો તમે એને બનાવજો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એનું ભાષાંતર બરાબર તમે તૈયાર કરી નાખજો ઈસુ ખ્રિસ્તની પાંચમી ઈસુ ખ્રિસ્તની પૂર્વે મોટે ભાગે પાંચમી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો તે સમયમાં ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે આગમ નામે પ્રસિદ્ધ છે આ આગમ 500 વર્ષ સુધી જે મૌખિક પરંપરા પ્રમાણે સુરક્ષિત હતો એવું સંભળાય છે કે એમ સંભળાય છે કે જે ઈસુ ખ્રિસ્તની ત્રીજી સદીમાં અથવા ત્રીજા સૈક્યામાં નાગાર્જુન નામે પ્રસિદ્ધ એક વિદ્વાનની અધ્યક્ષતામાં એક જૈન સાધુની સમિતિ મળી એમાં આગમ ગ્રંથોના લેખનનો પ્રસ્તાવ થયો હતો અહીં લખાણ બધ વાણી વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ થઈ ઈસુ ખ્રિસ્તની એટલે કે ખ્રિસ્તની નવમી સદીમાં ઈસુ ખ્રિસ્તની નવમી સદીમાં વલ્લભીનગરનો વિનાશ થયો હતો પરંતુ ત્યાંના અવશેષો આજે પણ તેની જાહોજલાલી અથવા સમૃદ્ધિ સૂચવે છે સૂચયંતે કેમ કારણ કે એના અવશેષો બહુવચન છે એટલે ક્રિયાપદનું પદ બહુવચન છે એમ ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રમાં વલ્લભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે આવી રીતે એના અનુવાદ બરાબર સારી રીતે તૈયાર કરજો અને સ્વાધ્યાયના જે જે પ્રશ્નો હોય એની પણ સારી રીતે તૈયારી કરજો એમસીક્યુના વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે પાના નંબર 16 ઉપર છે તમે ટેક્સ્ટની અંદર પણ બરાબર જોજો એમસીક્યુની અંદર પહેલો એવો પ્રશ્ન છે પ્રાચીન સમયે ગુજરાત રાજ્ય કયા વિશ્વવિદ્યાલય આશ્રિત કઈ વિશ્વવિદ્યાલય હતી પ્રાચીન સમયમાં ગુજરાતમાં કીધું તો જવાબ શું આવશે એનો ચાર વિકલ્પ છે એની અંદર જોજો નાલંદા ગુજરાત વિશ્વવિદ્યાલય તક્ષશિલા અને વલ્લભી વિશ્વવિદ્યાલય તો જવાબ આવશે એનો વલ્લભી વિશ્વવિદ્યાલય ઉપવેદા કતિ સંતિ ઉપવેદો એમ કે કેટલા છે કતિ એટલે કેટલા સપ્ત પંચ ચત્વારહ કે અષ્ટાદશ તો એનો જવાબ આવશે ચત્વારહ ભાસ્કર સ્કંદ સ્વામી કશ્યામ શતાબ્દીમાં સજ્જાત ભાસ્કર ભાષ્યકાર સ્કંદ સ્વામી કઈ સદીમાં થયા નવમ્યામ સદી ચતુર્થ્યામ સપ્તમ્યામ કે પંચમ્યામ એમાં ચાર વિકલ્પ છે ક નવમ્યામ ખ ચતુર્થ્યામ ગ સપ્તમ્યામ અને ઘ પંચમ્યામ શું એનો જવાબ આવશે ચતુર્થ્યામ ચોથો વિકલ્પ વલ્લભી કેશમ રાજધાની આસીત ક ક્ષણ પાણામ મૈત્રકાણામ દ્રાવિડાનામ ગુપ્તાનામ વલ્લભી કેશમ વલ્લભી કોનું પાટનગર હતું એમ કે રાજધાની એટલે તો જવાબ શું આવશે કરો વિચાર ઓકે મૈત્રકાણામ એનો જવાબ આવશે મહાવીરસી ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ વર્તતે મહાવીર ભગવાને જે ઉપદેશ આપ્યો કયા નામે પ્રસિદ્ધ છે તો ક આગમ ખ નિગમ ગ સ્મૃતિ ગ મીમાંસા શું જવાબ આવશે એનો આગમ નિગમ સ્મૃતિ મીમાંસા કરો ઓકે વિચાર્યું જવાબ આવશે એનો આગમ છઠ્ઠો વિકલ્પ વલ્લભીનગરે મિલિતાયામ જૈન સાધુનામ સમિતિ હિ અધ્યક્ષ ક આસીત જૈન સાધુની સમિતિ મળી ત્યારે એના આગે અધ્યક્ષ તરીકે કોણ હતા નાગાર્જુન સ્થિરમતી મૈત્રક કે ગુણમતી ફરીવાર ક નાગાર્જુન ખ સ્થિરમતી ગ મૈત્રક ઘ ગુણમતી ઓકે નાગાર્જુન એનો જવાબ આવશે ત્યાર પછીના પ્રશ્નો છે સંસ્કૃતની અંદર તૈયાર કરજો પ્રાચીન કાળમાં વલ્લભી કશ્ય કેન્દ્ર આસીત પ્રાચીન કાળમાં વલ્લભી કોનું અધ્યયન અધ્યાપનાય કેન્દ્રમ આસીત એવો એનો જવાબ થશે વેદાંગાની કતિ સંતિ વેદો
ना अंगों के तो षटह जवाब आवशे। शुं जवाब आवशे? षटह। श्री मल्लवादी सूरी कह आसीत। श्री मल्लवादी एटले के सूरी एटले विद्वान कोण हता? तो के जैन साधु। जे मल्लवादी जी सूरी ही जैन जैनाचार्य आसीत। भगवत महावीर से जन्म कदा अभवत? अत्यारे तो आपणे चाल्यू भगवान महावीर नो जन्म पांच पंचम्यम शताब्द्यां महावीर भगवान नो इनके जन्म थयो हतो। ख्रिस्तस्य पंचम्यम शताब्द्यां महावीर से जन्म अभवत। जैन साधुनां समितो कस्य लेखनस्य प्रस्ताव अभवत्? जैन साधुनां समितो कस्य कोना लेखन की शुरुआत? तो आगमन ग्रंथानां प्रस्ताव अभवत। त्यार पछी प्रश्नाद छे, प्रश्नाद बनावना रेखांकन अंदर जेमा पहलो प्रश्न छे ऋग्वेदस्य भाष्यकार स्कंद स्वामी आसीत। स्कंद स्वामी नीचे अंडरलाइन छे, काउंसनी अंदर शब्दनो तमारे यूज करवानो। पुत्र केन कह कदा केसाम कश्य टेक्स्टमांथी जो एने उपयोग करजो। हमेशा पुलिंगनुं वाक्य होय, नाम होय एटले कह शब्द दावे, एक वचन होय तो एक प्रमाण पर प्रथमा विभक्ति कह कहो के तो एक वचन होय तो कह ए रीते मारे कह शब्द मूकवानो अने स्कंद स्वामी शब्द काढ़ी नाखवानो। त्यार पछी महावीरस्य उपदेशकना आगम नामना प्रसिद्ध वर्तते। महावीरस्य उपदेश आगमन नामे प्रसिद्ध थयो तो के कया नामे प्रसिद्ध थयो? तो केशम प्रश्न शब्द मूकवानो, महावीरस्य शब्द काढ़ नाखवानो अंडरलाइन वालो शब्द। जैन साधुनाम संहिता मिली कोने एम के समिति मिली हती? बराबर, तो जैन साधु नाम तो जैन साधुनी समिति तो त्या आवशे केशम शब्द और महावीरस्य शब्द से यहाँ सिय सिय एटले कश्य शब्द लेवानो। ऊपर तो त्रीजा में ध्यान राखजो, जे केशम बोलो तो एनी जगह कश्य शब्द, महावीरस्य एटले तमारे कश्य मूकवानो एटलू याद रहो। बीजा प्रश्न बनावानो जवाब, त्रीजा में केशम, चौथा अंदर नवम्यम सदम्यम शताब्द्यम वल्लभी नगरस्य विनाश अभवत्। क्योंकि वल्लभी विद्यानगरनो वल्लभी नगरनो विनाश क्यारे थयो? तो नवम्यम शताब्द्यम जो अंडरलाइन छे त्यां तमारे कदा शब्द मूकीने प्रश्नार्थने निशानी मूकवानी। प्रश्नार्थ बनावो त्यारे वाक्य पूर्ण होता है एनी अंदर पाछळ शुं मूकवानुं? प्रश्नार्थनी निशानी। लेखन बता उपदेश वल्लभी वाचना हा नामना प्रसिद्ध, कया नामे प्रसिद्ध थय? तो यहाँ आवश्य जवाब कदा। त्यार पछी चौथो प्रश्न छे वचन अनुसार शब्द रूप बनावना, तमारे रिक्त स्थान छे 16 पेज में छेल्लो चौथो प्रश्न जोजो। आगमम आगमो आगमान ए रीते जनपदे, पछी बे डेश डेश बे खाली जग्या छे तो जनपदयो हो जनपदेशु ए रीते त्रीजा नी अंदर पहेलो पहेला खाली जग्या अंडरलाइन पछी अंडरलाइन अने त्रीजो केन्द्रेशु आपेलो छे तो जे शब्द आपेलो तमारे पहेला विचारवानो केन्द्रेशु। तो आने पहला विचार सप्तमी विभक्ति बहुवचन से तो सप्तमी में एक वचन और द्विवचन लेव पे आ विचार आ के विभक्ति में आपेलो ये पहला विचारी पीछे आ बने खलजी आना आधार पूरवा। तो आ सप्तमी विभक्ति बहुवचन से तो सप्तमी एक वचन और द्विवचन लेवानु एटले केन्द्र ही केन्द्रयो हो। त्यार पछी स्मोनो प्रयोग से अपठन सात्रह यथारुचि अपठन तो तेनी अंदर अपठन छे एटले भूतकाल त्रीजो पुरुष बहुवचन छे तो पठन थी स्म मूकवानुं। बीजा में स्कंद स्वामी अत्रेय अवसत तो अवसत ने स्मन परेग में फेरवानुं एटले अवसत तो भूतकाल त्रीजो पुरुष एकवचन छे, असेन तो हलन छे एटले वसती स्म ए रीते त्रीजो पुरुष राजा भूमि अयच्छत अयच्छत शब्द से भूतकाल त्रीजो पुरुष एकवचन यच्छती स्म स्मनो प्रयोग थशे। वाद सभायाम जे शब्द से एनो समास ओळखावानो छे एटले मध्यम पद रूप एटले के कर्मधारय समास छे। स्थिरमती अने गुणमती च इत्रेच द्वंद्व समास छे अने प्रवेश परीक्षा प्रवेश माटे परीक्षा चतुर्थी तत्पुरुष समास छे। प्रवेश परीक्षा एटले प्रवेश माटे परीक्षा माटे शब्द एटले चतुर्थी तत्पुरुष थाय
स्थिर मत एने गुणमती कयो समास कीधो ई रीते द्वंद्व समास दाखला तरीके राम लक्ष्मणो ए रीते स्थिर मती गुणमती ई रीते द्वंद्व समास थशे। त्यार पछी प्रश्नार्थ बनावाना वाक्य छे गुजराती अनुवाद संस्कृत में वाक्य बनावानो कांसनी अंदर शब्दों आपेला छे ने एने तमारा वाक्य में संस्कृत वाक्य बनावानो। वल्लभी मैत्रकोनी राजधानी हती तो वल्लभी ही मैत्रकाणाम राजधानी आसीत ए रीते वाक्य बनावानो। सुदूर देश थी लोको भणवा माटे आवता हता कांसनी अंदर शब्दों आपेला छे सुदूर देश जन अज्ञन आ प्लस गम ए शब्दों यूज कर वाक्य बनावा संस्कृत में तो सुदेरा तो देशा तो जनाहा अज्ञनाय आ गच्छन्ति केम के लोग बहुवचन से जनह जनो जनाहा तो आ गच्छन्ति ए क्रियापद पद ये रीते मूकवा। नागार्जुन प्रसिद्ध विद्वान था तो नागार्जुन करता पुल्लिंग अकरण पुलिंग नाम से नागार्जुन प्रसिद्ध पंडित आसीत नागार्जुन प्रसिद्ध पंडित आसीत कौन शब्द उपयोग कर वाक्य बनावजो। वेदो चार से तो वेदाहा चत्वारः सन्ति छे केम आयु कारण वेदो बहुवचन से वेदो चार से तो वेदाहा चत्वारः सन्ति। वल्लभीनो विनाश थयो तो वल्लभी वल्लभी वल्लभ्याम वल्लभ्याम वल्लभी षष्ठी विभक्ति रूप से विभक्ति रूप में लै ले वल्लभ्याम वल्लभ्याम विनाश अभव तो। त्यार पछी मैं बधा प्रश्नों शीखवाड़ा है वल्लभी में कई 18 विद्याओ तो 18 विद्याओं 4 वेदों 6 वेदांगों बराबर मीमांसा त्यार पछी स्मृति ग्रंथों 4 उपवेदों ए बधाने टेक्स्ट अंदर मैं अनुवाद मैं शीखवाड़ू है 18 विद्याना नाम आयुर्वेद धनुर्विद्या संगीत विद्या स्थापत्य बधा तैयार गणतरी करशो एटले 18 विद्याओं पठन पाठन थत वेदों 4 ऋग्वेद यजुर्वेद ने सामवेद उपवेदों 4 से आयुर्वेद धनुर्वेद गंधर्ववेद और स्थापत्यवेद। वल्लभी में कया कया आचार्य थे गया तो वल्लभी में ऋग्वेदना भाष्यकार स्कंद स्वामी त्यार पछी मलवादी जैन साधु अमलवादी थी गया त्यार पछी बौद्ध साधु में स्थिरमती और गुणमती थी गया। टूंक में वल्लभी में कया कया आचार्य थी गया ये बधुं आपणे अनुवादनी साथे सरस मजानी तमने तैयारी कराई छे एटले एनुं स्वाध्यायनुं कार्य बराबर सारी रीते तैयार करजो अने तमारी फेरबुकनी अंदर लखजो अने सारी रीते तैयारी करता रहेजो बराबर विद्यार्थीओ सारी रीते तैयारी करजो।